गुड मॉर्निंग बाळको, आजे आपणे पर्यावरणमां प्रकरण नंबर चार अने प्रकरण नंबर पांच घर एक शाळा पाना नंबर छे 32 तगड़े बगड़े 32 बराबर छे। तो बधा ज पाना नंबर 32 काढवानुं छे पर्यावरणनी चोपड़ी आसपासमां आसपासनी चोपड़ी खोलवानी छे एनी अंदर पाना नंबर 32 बराबर छे। हवे आजे आपणे प्रकरण नंबर 5 जोईशुं घर एक शाळा। शुं छे घर एक शाळा? आपणुं घर आपणी प्रथम शाळा छे, એટલે કે આપણું જે ઘર છે એ આપણી પહેલી સ્કૂલ ગણાય, અને બીજા નંબરની સ્કૂલ તમે જે સ્કૂલમાં ભણવા આવો એ તમારી બીજા નંબરની સ્કૂલ ગણાય, પણ પહેલા નંબરની સ્કૂલ તમારી કઈ? તમારું પોતાનું ઘર બાળકો, કારણ કે તમે નાનો તમારો જન્મ થયા ત્યારથી માંડીને તમે 5-6 વર્ષના થાવ સ્કૂલમાં ભણવા આવો ત્યાં સુધી તમને ઘણું બધું શીખવાનું ક્યાંથી મળે? ઘરમાં તમારા મમ્મી પપ્પા દાદા દાદી મોટા ભાઈ બહેન હોય, મોટા કાકા હોય, મોટા પપ્પા હોય, મોટા વડીલો પાસેથી તમને ઘણું બધું શીખવાનું મળે, મમ્મી પપ્પા ઘણું બધું તમને શીખવાડે। તો પહેલી શાળા આપણી કઈ થઈ? ઘર। સમજાણું? પરીક્ષામાં પૂછાય ખાલી જગ્યા આપણી પ્રથમ શાળા છે, તો ઘર આપણું ઘર એ આપણી પ્રથમ શાળા ગણાય, પહેલી શાળા। અને બીજા નંબરની શાળા તમે જે સ્કૂલે ચોપડા નોટબુક લઈને ભણવા આવો એ તમારી બીજા નંબરની શાળા ગણાય, બરાબર છે। ચલો, ઘરના સભ્યો આપણું કુટુંબ છે, આપણા ઘરની અંદર મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન એટલા જણ ઘરમાં રહેતા હોય તો એ આપણું કુટુંબ ગણાય, ફેમિલી ગણાય, હે ને। આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ, મોટાઓ પાસેથી આપણે ઘણું બધું શીખીએ છીએ। મોટાને આપણે કઈ રીતે માનથી બોલાવવાના, મોટાઓને આપણે વંદન કરવાના કે પગે લાગવાનું, એ બધું આપણે ક્યાંથી શીખીએ? આપણા કુટુંબમાંથી શીખીએ છીએ, હે ને। આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતાં વધુ કુટુંબમાંથી શીખીએ છીએ। હવે આપણે બીજી જગ્યાએથી આપણે થોડું ઓછું પણ શીખીએ, પણ વધારે આપણે ક્યાંથી શીખીએ? આપણા કુટુંબમાંથી। કઈ રીતે રહેવું, ખાવું પીવું, નાહવું ધોવું બધું આપણને કોણ? કુટુંબમાંથી શીખવા મળે, બરાબર ને। એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ, એટલે જ તો આપણે કુટુંબથી શું વધુ નજીક હોઈએ છીએ। ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ। હવે કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડો અથવા દોરો। તમારા ઘરમાં મમ્મી પપ્પા રહેતા હોય તો અહીંયા ચોંટાડવું ફરજિયાત નથી, બરાબર। તમારે દોરવું હોય તો દોરો, નકર ના દોરો તો એ ચાલશે, કશું કરવાનું નથી, બરાબર છે। ફોટો ચોંટાડો અથવા દોરો, મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પાનું ચિત્ર દોરો, ભાઈને ભાઈ હોય તો ભાઈ ને બહેન ને તમારો, એવી રીતે, બરાબર છે। દોરતા આવડે તો દોરજો, બરાબર છે, ફોટો ચોંટાડવાનો નથી। ચલો આગળ આપણે જોઈશું પાના નંબર 33। હવે પાના નંબર 33માં તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને તેમનો સંબંધ લખો, બરાબર છે। હવે અહીંયા સૌ પ્રથમ તમે પપ્પાનું નામ લખો, બરાબર છે। તો પપ્પાના સાથેનો તમારો સંબંધ શું ગણાય? પિતા પુત્રનો ગણાય ને, અહીંયા પપ્પાનું નામ તમે લખો તો અહીંયા પિતા, હવે તમે છોકરો હોવ તો પુત્ર આવે, અથવા છોકરી હોય તો પુત્રી આવે, બરાબર ને। તો છોકરાઓ શું લખશે? પિતા પુત્ર, અહીંયા તમારા પપ્પાનું નામ રાજેશભાઈ હોય કે જે પણ નામ હોય એ લખવાનું અહીંયા, બરાબર છે। પછી સંબંધમાં શું લખશો? પિતા, અને તમે જો એનો દીકરો હોવ તો પુત્ર લખો, દીકરી હોય તો પુત્રી લખજો, બરાબર, બેમાંથી એક લખજો, બરાબર છે। ચાલો ત્યારબાદ માતા, અહીંયા તમારા મમ્મીનું નામ લખો, દયાબેન હોય
કે કોઈ પણ જે નામ હોય તે તમારા મમ્મીનું નામ લખવાનું અહીંયા, અને અહીંયા લખશું માતા. હવે અહીંયા તમે છોકરો છો તો પુત્ર માતા પુત્રનો સંબંધ થાય, છોકરી હોય તો પુત્રીનો સંબંધ થાય, તો પુત્ર અથવા પુત્રી તમારે તમે જે હોય તે લખવાનું, બરાબર છે? ચાલો પછી તમારી દીદી હોય, દીદી દીદી હોય તો અહીંયા શું આવશે? બહેન. ચલો હવે તમારી બહેન હોય તો અહીંયા બહેનનું નામ લખો, અને અહીંયા લખશો બહેન ભાઈનો સંબંધ થાય ને તમારો, બહેન ભાઈનો સંબંધ થાય. અથવા બહેન હોય દીદી હોય તો બહેન, અને તમે જો છોકરી હોય તો બહેન આવશે, બહેન સંબંધ, બરાબર છે? હવે હવે તમારા દાદા હોય તો અહીંયા દાદાનું નામ લખો, બરાબર છે? તમારા દાદા હોય તો શું કરશો તમે? દાદાનો અહીંયા લખો દાદાનો સંબંધ, અને તમે એના પૌત્ર હોય, છોકરો હોય તો પૌત્ર થાય, છોકરી હોય તો પૌત્રી થાય, બરાબર છે? દાદી, દાદી હોય તો દાદીનું નામ લખો અહીંયા, અને અહીંયા પણ છોકરો હોય તો પૌત્ર, અને છોકરી હોય તો પૌત્રી. અહીંયા તમારે બીજા સભ્યો ના હોય તો ડેશ કરી દેવાનો, બરાબર છે? આવી રીતે કરવાનો છે. પછી તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો, પતિ પત્ની, ભાઈ બહેન, માતા દીકરી અથવા પુત્રી, બરાબર છે? તો અહીંયા આપણે અહીંયા કર્યું છે એવી રીતે જ સંબંધ આપણે અહીંયા પણ લખવાનો છે. તમારા કુટુંબના બે સભ્યોના નામ તો અહીંયા લખેલું છે રમેશભાઈ, રૂપલ. તો રમેશભાઈ શું થાય? મામા. રમેશ રૂપલના મામા થાય. તો રમેશભાઈનો જે આ રૂપલ છે શું થાય? ભાણેજ થાય ને, એવી રીતે. હવે તમે તમારું અને તમારા દાદાનું નામ તમે લખો, તમારા દાદાનું નામ અહીંયા લખો, તો અહીંયા શું થશે? દાદા અને પૌત્રનો સંબંધ, છોકરો હોય તો પૌત્ર અને છોકરી હોય તો પૌત્રી, બરાબર છે? ત્યારબાદ તમે અહીંયા તમારા પપ્પાનું નામ લખો, અને તમારું નામ લખો, છોકરો હોય તો પુત્ર અને છોકરી હોય તો પુત્રી, આવી રીતે થાય. પછી માતા અથવા મમ્મી, અહીંયા પુત્ર અથવા પુત્રી, પણ અહીંયા તમારે શું આવશે? તમારું નામ, અહીંયા તમારું નામ, અહીંયા તમારું નામ આવશે. અહીંયા દાદાનું નામ, અહીંયા પપ્પાનું નામ, અહીંયા માતાનું નામ. જોવા, દાદાનું નામ, પપ્પાનું નામ અને માતાનું નામ, આવી રીતે કરવાનું છે. તમારું લાડકવાયું નામ શું છે? તમારા ઘરમાં દાખલા તરીકે તમારું નામ સ્કૂલમાં અલગ બોલાતું હોય, પણ તમારા મમ્મી પપ્પા કે તમારા ઘરના સભ્યો તમને લાડથી કોઈ બીજું નામ બોલાવતા હોય તો એ નામ તમે અહીંયા લખો. ત્યારબાદ કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે? લાડથી તમને લાડકું નામ શું કહે એ લખો. તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો? આપણે આપણા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવીએ? તો આપણા પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર તમામ સભ્યોને આપણાથી મોટા હોય ઉંમરમાં તો આપણે એને હંમેશા માનથી બોલાવવાના છે, તું કારે બોલાવવાના નથી. આપણાથી મોટા હોય તો તમે કહીને બોલાવવા પડે, માનથી બોલાવવું પડે, હમ, બરાબર છે? તો આપણે શું કરવાનું? આપણાથી મોટા હોય એ લોકોને આપણે માનથી બોલાવવાના છે, બરાબર છે? તો આજે આપણે શું કર્યું? પાના નંબર 33માં આ અહીંયા તમારા ફોટો કે દોરવાનું નથી થતું, પણ અહીંયા તમારે જુઓ, અહીંયા તમારે પિતાનું નામ લખી નાખવાનું, માતાનું નામ, બહેનનું નામ, દાદાનું નામ, દાદીનું નામ, બરાબર છે? પછી અહીંયા પણ દાદાનું નામ લખો, અહીંયા તો તમારું નામ આવશે, અહીંયા પપ્પાનું નામ, અહીંયા માતાનું નામ, આવી રીતે તમારે અહીંયા કરવાનું છે. અસ્તુ.